तो गीर सोमनाथ में धोधमार वरसाद भारी वरसाद तथा मुख्य मार्ग पर पानी भराई गया छे। पानीना निकालनी व्यवस्था न होवाथी लोको परेशान थई रह्या छे। रस्ता पर पानी भराता प्री मॉन्सूननी कामगीरी पर सवाल उभा थया छे। रोड पर ब्लॉकनुं काम पूरुं न थता लोकोने हालाकी थई रही छे। सौराष्ट्रमां हजी तो वरसादनी शरूआत थई छे। भारे वरसादने कारणे केटलाक विस्तारो छे कि त्यां पाणी भराई जता रस्ताओ ब्लॉक थई रह्या छे। रोड पर ब्लॉकनुं काम पूरुं न थता લોકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રસ્તાઓ પર જે પાણી જોવા મળી રહ્યું છે, બ્લોક થઈ ગયા છે રસ્તાઓ। સમાધાતા કૌશલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। કૌશલ, રસ્તો બ્લોક થઈ ગયો છે, હજુ તો પહેલો વરસાદ તેની શરૂઆતથી અને પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે। જે દીક્ષિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીરનો જે તાલાલા તાલુકો છે તેની અંદર એકંદરે વધારે જ વરસાદ પ્રતિવર્ષ અપેક્ષિત હોય છે, ત્યારે તાલાલા નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી અથવા તો ચાલુ હતી। કારણ કે જે વિડીયોની અંદર જે રીતે જોઈ શકાય છે કે ઘણા જે પેવર બ્લોક છે તેની કામગીરી ચાલતી હતી અને વરસાદ આવી ચૂક્યો છે। ક્યાંક ને ક્યાંક કામગીરીની અંદર આયોજનનો અભાવ દેખાયો છે અને જે રસ્તા ઉપર ગટરનો જે સમસ્યા છે તેને કારણે પાણી ભરાયું છે। શહેરનો મુખ્ય માર્ગ છે, બસ સ્ટેશન રોડ છે, તેના ઉપર આ જે પાણી ભરાયું છે તેને કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે પહેલા જ વરસાદની અંદર જો આવી સ્થિતિ સર્જાય છે તો તાલાલાની અંદર તો 8 થી 10 ઇંચ વરસાદ એક દિવસમાં પડ્યાના દાખલાઓ છે। ત્યારે આવો વરસાદ જો પડશે ત્યારે સિટીની હાલત શું થશે તેના માટે લોકો ચિંતાતુર છે। બિલકુલ, આભાર કૌશલ સમગ્ર વિગત બદલ।